પદ્માવત ફિલ્મના વિરોધમાં શહેરની માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ બંધ પાડ્યો હતો. યાર્ડ ખાતે એકઠા થયેલા કરણી સેના, રાજપૂત સમાજ તથા વેપારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાવનગરની ખાનગી બસ સેવાની સાથોસાથ માર્કેટિંગ યાર્ડ પણ બંધ જાહેર કર્યું હતું અને બંધના પગલે યાર્ડ ખાતે એકઠા થયેલ કરણી સેના, રાજપૂત સમાજ તથા વેપારીના ટોળાઓએ યાર્ડનો મુખ્ય ગેટ બંધ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો. આ ઘટનાના પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ અંગે યાર્ડના વેપારી રાજુભાઈ તથા રામદેવસિંહ ગોહિલે માહિતી આપી હતી. ભાવનગર શહેર અને જિલ્લો સંપૂર્ણ બંધ રહ્યો હતો. અમે બધા વેપારી ભાઈઓ ફિલ્મ પદ્માવતી છે, સંજયલીલા ફિલ્મસળી દ્વારા દર્શાવવામાં આવે છે, અમે એનો વિરોધ કરવા માટે અહીંયા બધા ભેગા થયા છીએ. આજે માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી, ડુંગળી, ટમેટા બધું આજે બંધ રાખેલ છે, કારણ કે અમે પદ્માવતી ફિલ્મનો વિરોધ કરવા માટે થઈને અહીંયા બધા ભાઈઓ એકત્ર થયા છીએ. આ એક અત્યારે જે બંધ અમે કર્યા છે એમાં ટોટલ યાર્ડના અમારા વેપારી ભાઈઓ છે બધા અમને સપોર્ટમાં છે અને બધાએ સજોડે જાહેર એવો નિર્ણય કર્યો છે કે આપણે બંધ કરીને આપણો શાંતિથી એક વિરોધ દર્શાવીએ. મેઇન ગેટ બંધ એટલે મુખ્ય દરવાજો બંધ કરેલ છે અને અત્યારથી લઈને જ્યાં સુધી બધા નક્કી ન કરીએ ત્યાં સુધી આ ગેટ ખુલશે નહીં. આ મારો બધાનો ભેગો અમારા વાસુદેવસિંહ ચુડાસમા, અમારા મિત્ર છે નિર્મળસિંહ જાડેજા, બધા અત્યારે સજ્જડ વિરોધ કરીએ છીએ અને અમે કરણી સેનાની સાથે છીએ. રાજપૂત સમાજ એક છે, કરણી સેના એક છે, અમે હંમેશા એમની સાથે રહેશું. જે પદ્માવતી પિક્ચરનો જે વિરોધ ચાલી રહ્યો છે છેડછાડ છે, રાજપૂત સમાજ કરણી સેના સાથે અમારો આખો બ્રહ્મ સમાજ છે અને અમે ફિલ્મ નહીં હાલવા દઈએ. કોઈ પણ સંજોગમાં રાજપૂત સમાજની સાથે ઉભા રહીશું. ખાસ કરીને અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર જે હરાજી અને શું શું બંધ કરવામાં આવ્યું છે, શાકભાજી, ડુંગળી, અનાજ, કઠોળ, તમામ શાકભાજી બધો માર્કેટિંગનો તમામ વેપાર બંધ આજે. સોલંકી નો રિપોર્ટ, ભાવનગર.